સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કોસામડા ગામમાં રહેતા ખેડૂત પરિવારનો પુત્ર અમેરિકા ખાતે એક વર્ષની ઇન્ટર્નશીપ કરવા માટે ગયો હતો. જોકે લોકડાઉનની સ્થિતિમાં તમામ ફ્લાઇટો બંધ કરી દેવાતા આ યુવક અમેરિકા ખાતે જ ફસાઈ જવા પામતા તેને અન્ય યુવાનોની સાથે વિડીયો વાયરલ કરી ભારત સરકાર પાસે પરત આવવા માટે માંગણી કરી હતી. કામરેજના કોસામડા ગામ ખાતે ખેડૂત પરિવારનો એક પુત્ર આદિત્ય રાકેશભાઈ દેસાઈ અમેરિકા ખાતે હોટલ મેનેજમેન્ટ કોર્સની એક વર્ષની ઇન્ટર્નશીપ કરવા માટે ગયો હતો. જોકે કોરોના સંક્રમણને કારણે લોકડાઉન જાહેર કરી ભારત દેશમાં ફ્લાઇટની સેવા બંધ કરી દેવાતા આ વિદ્યાર્થી આદિત્ય દેસાઈ તેમજ ભારત દેશના જુદા જુદા રાજ્યોના 11 વિદ્યાર્થીઓ પણ અમેરિકામાં જ ફસાઈ જવા પામ્યા છે. આ વિદ્યાર્થીઓ એક વિડીયો બનાવીને વાયરલ કરી ભારત સરકાર પાસે દેશમાં પરત આવવા માટેની માંગણી કરી છે. નમસ્તે, આઈ એમ આદિત્ય દેસાઈ. મેં કરન્ટલી અભી યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં મેરી ઇન્ટર્નશીપ કર રહા હું ઇન્ડિયાના પોલીસ. મેં અભી કોરોના વાયરસ કે વજહ સે પાસ્ટ 25 ડેઝ સે મેરા વર્ક બંધ હો ગયા હે, ક્યુંકિ યહાં સિચ્યુએશન બહોત ખરાબ હોતી જા રહી હૈ ડે બાય ડે. ઓર લાસ્ટ ક્યુંકિ લાઇક મેં ફુલ ટાઈમ વર્કર નહીં હું, આઈ એમ જસ્ટ અ પાર્ટ ટાઈમ વર્કર. ડ્યુ ટુ દેટ રીઝન ધી હોટલ ઇઝ નોટ એબલ ટુ પે મી. और मेरी बस लाइक एक ही विनती है, होटल मुझे खाना तो प्रोवाइड कर रही है और वो भी लाइक वो लोग कोल्ड फूड प्रोवाइड कर रही है, पर हम लोग सेक्रीफाइस कर रहे हैं और हमारी लाइक यहाँ अभी सिचुएशन बहुत खराब होती जा रही है. सो आई एम जस्ट रिक्वेस्टिंग माई इंडियन गवर्नमेंट टू प्लीज डू समथिंग फॉर अस एज वी आर ऑल इंडियन स्टूडेंट्स एंड वी आर फार अवे फ्रॉम आवर होम. नमस्ते, मैं शिव जरीवाला इंडिया से हूँ और आपने देखा होगा न्यूज में कि यूएसए सबसे पहले चल रहा है अभी कोरोना वायरस केसेस में और अराउंड 350,000 केसेस ऑलरेडी इधर हो चुके हैं और हमें भी हमारे घर से दूर रहने में इतना सेफ नहीं लगता इधर. और हम सिर्फ गवर्नमेंट से यही चाहते हैं कि हम लोग को जल्द से जल्द हमारे घर पहुंचा दिया जाए. नमस्ते, मेरा नाम अजय, मैं महाराष्ट्र से. हम लोग ने फ्लाइट बुक किया था 15 अप्रैल का, लेकिन इंडियन गवर्नमेंट ने और अपना एयरलाइंस इंडिया ने 30 अप्रैल तक बुक नहीं लेना बंद कर दिया है और तब तक यहाँ पे बहुत ज्यादा क्रिटिकल कंडीशन हो जाएगा, तो इसलिए मैं चाहता हूँ कि जल्दी से कुछ करें. नमस्ते, मैं प्रीतम राय. जैसे कि हम लोग का पेरेंट्स उन लोग के लिए बहुत वॉरिड है और आप लोग जानते हैं कि यूएस में क्रिटिकल बहुत केस हो गया है एकदम, तो हम लोग को अभी सेफली घर पहुँचा दीजिए, ये आपसे विनती है. नमस्ते, मैं श्वेता. प्लीज आपसे रिक्वेस्ट है कि आप प्लीज हमारे लिए कुछ फ्लाइट का अरेंजमेंट करो और प्लीज ये वीडियो जितना हो सके उतना वायरल कर दो, प्लीज रिक्वेस्ट है आपसे. एज आपने देखा होगा कि अभी लाइक पास्ट 2 डेज में यूएस गवर्नमेंट हैज अरेंज सम फ्लाइट्स फॉर द यूएस सिटीजन इन इंडिया. सो आई जस्ट वॉन्ट टू लेट इंडियन गवर्नमेंट नो दैट वी ऑल आर फ्रॉम इंडिया एंड वी आर स्टूडेंट्स. So I just want Indian government to let them know to please arrange some evacuation flight for us as soon as possible, because till 38th of April the situation is going to go out of the hands in United States and our families are worried for all of us, and we are totally 11 Indian students from different states of India. So I just want to let Indian government and all of them to know that please help us out and please reach all of them to try for us. Thank you so much. My name is Rakesh Desai. મૂળ ગામ કોસમાડા, તાલુકો કામરેજ, જિલ્લો સુરત. જે આપના બાળકો હાલ અત્યારે અમેરિકામાં ફસાયા છે, કયા બેઝ ઉપર તે અમેરિકા ગયા હતા? એ લોકો ઇન્ટર્નશીપ માટે ગયેલા હતા, હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો છે અહીંયા ઓરો હોટલ્સમાં કરે છે, એમાંથી એક વર્ષની ઇન્ટર્નશીપ માટે યુએસ ગયા હતા. ભારતથી અમેરિકા ગયાનો કેટલો ટાઈમ થયો? 10 મહિના થઈ ગયા. 10 મહિના થઈ ગયા હતા. અને ત્યાં જે અહીંથી તમારો બાળક જે તમારો છોકરો છે તે એકલા જ ગયા હતા કે તેમની સાથે કોઈ અન્ય કોઈ વ્યક્તિઓ હતા? સુરતનો એક હતો એની જોડે, એની કોલેજમાંથી જ છે, બાકી તો બીજા બધા કોઈ નહોતું, એ બે જ જણ હતા. તો કઈ કોલેજમાં હતા? અહીંયા ઓરો કોલેજમાં ભણે છે, ઓરો યુનિવર્સિટીમાં. હવે હાલ તો ત્યાં ફસાયા છે, તો હાલની પરિસ્થિતિ કેવી છે ત્યાં? પરિસ્થિતિ હવે રહેવાનું છે, ખાવાનું આમ તેમથી ગમે ત્યાંથી મળી જાય છે, પરિસ્થિતિ તો વિકટ જ છે. એ લોકો બી કામ બી ત્યાં કંઈ છે નહીં, રૂમની બહાર નીકળાતું નથી. હવે જે રૂમની બહાર તો નથી નીકળી શકતા, તો એને લઈને અમેરિકાની સ્થિતિ કેવી છે? અમેરિકાની સ્થિતિ બધા જ જાણે છે, ભયંકર થવા માંડી છે દિવસ બાય દિવસ. છેલ્લી વાર તમારા જે બાળક સાથે ક્યારે વાત થઈ? આજે સવારે વાત થઈ. શું જાણવી રહ્યા? કંઈ નહીં કે અહીંયા પરિસ્થિતિ બહુ વિકટ થાય છે અને લોકો બહુ ભયમાં છે. અને
તેઓની સાથે જે સુરતના બાળકો હતા તે સિવાય કોઈ અન્ય દેશોના કોઈ બાળકો હતા ખરા તેમની સાથે? હતા પણ એ બધા ફિલિપિન્સના હતા, પણ એ લોકો તો અઠવાડિયા પહેલાં જતા રહ્યા પોતાના દેશમાં. આ મુદ્દે આ વિષય ઉપર તમે કોઈ સરકારને કોઈ જાણ કરી મદદ માંગી છે? મારા છોકરાએ મેં ટ્વીટ કર્યું છે, મેલ કર્યા છે ત્યાંથી યુએસથી, અને એ અહીંયા ઇન્ડિયામાંથી કોઈનો રિપ્લાય નથી.